Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello. Welcome to Engineering Solution. Next, in Manufacturing Engineering 1, Semester 3, our next topic is types of pattern in Unit 3, and which is metal casting processes. So, types of pattern. Like our previous lecture, ni under our pattern related, what is pattern, define pattern, types of, remember, ena vishe vat kari di materials of patterns. એટલે કે પેટર્ન મટીરિયલ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. નેક્સ્ટ આપણે જે એના પછી ટાઈપ્સ ઓફ પેટર્ન જે છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો એઝ યુ કેન સી, અહીંયા આપણને વુડની બનેલી થોડીક પેટર્ન્સ જે છે એનો આપણને એક ડ્રોઈંગ દેખાય છે. તો આવી રીતના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેટર્ન્સ જે છે ને એ બનાવવામાં આવે છે. આ ખાલી એક વુડની છે તો આવી રીતના મેટલની પણ બને, પીઓપીની પણ બને, એમ અલગ અલગ મટીરિયલની બને છે, કે જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું. અને ખાસ એ જોઈ લેજો તો જ અત્યારે આ લેક્ચરની અંદર આપણને ખ્યાલ આવશે. નેક્સ્ટ હવે આપણે એના પછી જોઈએ છે સિલેક્શન ઓફ પેટર્ન મટીરિયલ્સ. પેટર્ન મટીરિયલ્સ જે છે એનું આપણે સિલેક્શન કરવું હોય તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલાં સિલેક્શન ઓફ પેટર્ન મટીરિયલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આફ્ટર સ્ટડિંગ ધ ડિફરન્ટ પેટર્ન મટીરિયલ્સ. એટલે કે આ એક સિલેક્શન ઓફ પેટર્ન મટીરિયલ જે છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે જ્યારે તમારે પેટર્ન મટીરિયલને સિલેક્ટ કરવું હોય ત્યારે પેટર્ન મટીરિયલ તમને પહેલાં તો ખબર જ હોવી જોઈએ, તો જ તમે એનું સિલેક્શન જે છે યોગ્ય રીતે કરી શકો. અને એના સિલેક્શનમાં તમારે કઈ કઈ વસ્તુઓ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવી પડે, તો આપણે એ જે વસ્તુઓ જે છે એ અહીંયા હું તમને કહું છું. એમાં આ બધા જ ક્રાઇટેરિયા જે છે એ તમારે ફોલો કરવા પડે. ધ નંબર ઓફ કાસ્ટિંગ રિક્વાયર્ડ, તમારે કેટલા કાસ્ટિંગ કરવાના છે, બરાબર, એની જરૂરિયાત છે, કેટલા કાસ્ટિંગ એટલે કે કેટલું નંબર ઓફ કાસ્ટિંગ તમારે એક પેટર્ન દ્વારા જે છે જનરેટ કરવાના છે, એટલે ટૂંકમાં પ્રોડક્ટ જનરેટ કરવાની છે. ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ પ્રોસેસ ઇઝ યુઝ્ડ, વેધર ધ મશીન ઓર હેન્ડ મોલ્ડિંગ. ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ પ્રોસેસ, તમારી મોલ્ડિંગની પ્રોસેસ કઈ છે, એ મશીન મોલ્ડિંગ છે કે હેન્ડ મોલ્ડિંગ છે, કયા પ્રકારનું મોલ્ડિંગ છે તે પણ તમારે ડિસાઇડ કરવું પડે છે. સાઇઝ એન્ડ શેપ ઓફ કમ્પોનેન્ટ ટુ બી કાસ્ટ, એનું સાઇઝ, આકાર અને માપ, જે જોબ જે છે એ એનું કેવું છે, આકાર કેવો છે, માપ કેવું છે, કોમ્પ્લેક્સ છે, કોન્વેક્સ છે, અથવા તો ટૂંકમાં એમ વાંકાચૂકું છે, અથવા તો સ્ટ્રેટ છે, સ્ક્વેર ટાઈપનું છે, કયા પ્રકારનું એનું સાઇઝ છે, એનું શેપ છે, બરાબર, કે જેનું તમારે કાસ્ટિંગ કરવાનું છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આવે છે એક્યુરસી અને સરફેસ ફિનિશ. વિચ ટાઈપ ઓફ એક્યુરસી એન્ડ સરફેસ ફિનિશ યુ રિક્વાયર્ડ ઇન કાસ્ટિંગ પ્રોડક્ટ. ટાઈપ ઓફ કાસ્ટિંગ સચ એ સેન્ડ કાસ્ટિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. કાસ્ટિંગની અંદર પણ એના પ્રકાર છે, સેન્ડ કાસ્ટ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટ કરવાનું છે, કયા પ્રકારનું તમારે કાસ્ટિંગ કરવાનું છે. આ સિવાય પણ બે ત્રણ બીજા પ્રકાર છે, તો એ બધા કાસ્ટિંગના પ્રકાર છે. એ કાસ્ટિંગના પ્રકાર તો આપણે ઇન પ્રીવિયસ નેક્સ્ટ લેક્ચર્સમાં જોશું જ, પણ આપણને એ પણ આપણે સિલેક્ટ કરવું પડે કે આપણું જે કાસ્ટિંગ જે છે એની મેથડ કઈ છે, સેન્ડ કાસ્ટિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે, વગેરે વગેરે. પછી પ્રોબેબિલિટી ઇન ડિઝાઇન ચેન્જિંગ, ડિઝાઇનની અંદર ચેન્જીસ આવવાની શક્યતાઓ કેટલી છે. પછી રિપીટ ઓર્ડર, શું ભવિષ્યની અંદર એ જ પ્રોડક્ટ જે છે એનો તમને રિપીટ ઓર્ડર મળી શકે એવું લાગે છે? જો રિપીટ ઓર્ડર મળી શકતો હોય તો એ પેટર્નનો આપણે રીયુઝ કરવો પડે. તો રીયુઝ કરવા માટે, પાછો ઉપયોગ કરવા માટે પણ એ પેટર્ન જે છે એ સક્ષમ રાખવી કે નહીં એ પણ આપણે જોવી પડે. પછી ટાઈપ્સ ઓફ કોમ્પ્લિકેશન ઇન મેન્યુફેક્ચરિંગ આફ્ટર કાસ્ટિંગ. ટાઈપ્સ ઓફ કોમ્પ્લિકેશન એટલે કે કાસ્ટિંગ થઈ ગયા બાદ એના ઘડામણમાં, એટલે કે એનું જ્યારે તમારે મેન્યુફેક્ચરિંગ કરવું હોય અને તમારે એમાં તમારે કાંઈ ફેરફાર કરવા છે, કોઈ ચેન્જીસ કરવા છે, તો એ સમય દરમિયાન એની અંદર તમારે કયા કયા પ્રકારના કોમ્પ્લિકેશન્સ જનરેટ થઈ શકે છે તે પણ તમારે જોવું પડે. ઓકે, નેક્સ્ટ ઇઝ વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ
टू सिलेक्ट गुड पेटर्न मटीरियल. सारा में सारू पेटर्न मटीरियल जो तमारे नक्की करव हो तो एना माटे कई कई जरूरियातो छे ए भी तमारे जोवी पड़े. When time is not available for preparation of pattern, only one or two components you can make are to be casted and volume is very large. The pattern is prepared from used materials or from rejected pattern materials directly used. હવે એક બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી તમને કહી દો એમ કે જ્યારે તમારી પાસે પેટર્ન બનાવવા માટેનો અનુકૂળ સમય ન હોય અથવા તો વધારે સમય ન હોય અને તમારે એકથી બે જ કમ્પોનેન્ટ અથવા તો તમારે પ્રોડક્ટ જે છે એ બનાવવાના હોય તો એવા સમય દરમિયાન કે જેની સાઇઝ પણ મોટી હોય તો એવા સમય દરમિયાન તમારે જે પેટર્ન જે છે એ તમે યુઝડ મટીરિયલમાંથી અથવા તો કોઈ રિજેક્ટેડ પેટર્ન હોય તો રિજેક્ટેડ પેટર્નના મટીરિયલમાંથી પણ તમે બનાવી શકો. Only change in allowance is required. એના છૂટછાટની અંદર થોડા ઘણા ફેરફાર જે છે એ જરૂરી છે. So with this old casting pattern used for new one and cost time is saved. એટલે કે જેના દ્વારા શું થશે કે તમારું ઓલ્ડ જે પણ કાસ્ટિંગ હશે એનો તમારો ઉપયોગ થઈ જશે, એમાંથી પેટર્ન બની જશે અને એમાંથી નવા પ્રોડક્ટ પણ બની જશે જેના હિસાબે તમારી ખર્ચો પણ બધી બચી જશે અને ટાઈમ પણ બચશે. નેક્સ્ટ આપણે જોઈએ તો વોટ આર ધી રિક્વાયરમેન્ટ ફોર સિલેક્શન ઓફ ગુડ પેટર્ન મટીરિયલ. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો રિક્વાયર્ડ શેપ એન્ડ સાઇઝ ઇઝીલી પ્રોસેસ્ડ. એટલે કે જ્યારે તમારે કોઈ પેટર્ન મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય તો એની અંદર શું શું હોવું જોઈએ એમ તો એની જરૂરી આકાર અને માપ જે છે ને એ આસાનીથી તમે એમાં પ્રક્રિયા કરી શકવા જોઈએ. પછી લાઇટ ઇન વેઇટ, એ મટીરિયલ વજનમાં હળવું હોવું જોઈએ. પછી હાયર સ્ટ્રેન્થ એન્ડ નો એન્ડ લોંગર લાઈફ એન્ડ રેઝિસ્ટન્સ ટુ વિયર, હ્યુમિડિટી ઓર કેમિકલ રેપ્રોસેસ. એટલે કે એની અંદર સારામાં સારી સખ્તાઈ હોવી જોઈએ, વધુ એની લાઈફ હોવી જોઈએ અને ઘસારો છે, પછી ભેજ જે છે, રાસાયણિક કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ છે તો તેની સામે તે રેઝિસ્ટ કરી શકવો જોઈએ તેવું પેટર્ન મટીરિયલ હોવું જોઈએ. ડાયમેન્શન વિલ નોટ બી ચેન્જડ ડ્યુ ટુ હીટ એન્ડ કોલ્ડ. જ્યારે તે ગરમ અથવા તો ઠંડુ થાય તો તેવા સમય દરમિયાન તેના આકાર ડાયમેન્શન એટલે કે માપ સાઇઝની અંદર કાંઈ ચેન્જીસ ન થવા જોઈએ. આ એક રિક્વાયરમેન્ટ છે ગુડ પેટર્ન મટીરિયલની. પછી ઇઝીલી અવેલેબલ એન્ડ ચીપેસ્ટ ઇન કોસ્ટ, આસાનીથી મળી રહેવું જોઈએ, સસ્તું હોવું જોઈએ, રિપેરેબલ, એને તમે રિપેર કરી શકવા જોઈએ ઇન ફ્યુચર જ્યારે પણ એમાં તમારે ચેન્જીસ કરવા હોય ત્યારે અથવા તો કાંઈ એરર આવી હોય ત્યારે. બેટર સરફેસ ફિનિશ કેન બી અચીવડ. બેટર સરફેસ ફિનિશ ઇટ મીન્સ દેટ કે એના દ્વારા તમારી જે સરફેસ ફિનિશ જે છે એ પણ તમને બેટર મળવી જોઈએ. તો આ બધું જે છે ને ગુડ પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરવાના સમવોટ ક્રાઇટેરિયાસ છે. તો તમારે આ પણ જે છે એક વખત ખાસ યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ ફંક્શન્સ ઓફ પેટર્ન. એટલે કે જ્યારે કોઈ પણ પેટર્ન તમારે બનાવવી છે તો એનું કાર્ય શું છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો આપણે ફંક્શન્સ ઓફ પેટર્નની અંદર રિક્વાયર્ડ શેપ એન્ડ સાઇઝ એન્ડ શેપ કેવિટી ઇઝ પ્રિપેર્ડ. સો વાઇલ પોરિંગ મેટલ ઇન કેવિટી ધ રિક્વાયર્ડ ડાયમેન્શન કમ્પોનન્ટ્સ ઇઝ અચીવડ. એટલે કે રિક્વાયર્ડ સાઇઝ અને શેપ જે છે ને એ કેવિટી એટલે કે એ બીબાની અંદર જે આપણે જે કંઈ પણ મોલ્ડ તૈયાર કરશું બરાબર તો એની અંદર જે વચ્ચે જે સ્લોટ પડશે, ખાંચો પડશે કે જેની અંદર આપણે મેટલ બરાબર છે મેલ્ટેડ મેટલ જે છે આપણે એને મેલ્ટ મેટલ આપણે પોર કરશું તો એ જે કેવિટી છે તો એની અંદર રિક્વાયર્ડ સાઇઝ એન્ડ શેપ કેવિટી ઇઝ પ્રિપેર્ડ. સો વાઇલ પોરિંગ મેટલ ઇન કેવિટી ધ રિક્વાયર્ડ ડાયમેન્શન કમ્પોનેન્ટ ઇઝ અચીવડ. એમ તો એના દ્વારા શું થવું જોઈએ તો કે ભાઈ પેટર્ન એવી રીતની હોવી જોઈએ કે જેનો સાઇઝ અને શેપ જે છે ને
કેવિટી પ્રમાણે જ હોવું જોઈએ, જેના હિસાબે જે કાંઈ પણ કાસ્ટ થશે એટલે કે જે કાંઈ પણ પ્રોડક્ટ બનશે એની અંદર તમને યોગ્ય પ્રમાણમાં ટૂંકમાં વ્યવસ્થિત જ એના કમ્પોનન્ટની અંદર તમને એના માપ સાઇઝ મળી રહેશે. એના જે માપ સાઇઝ હોય એ ડાયમેન્શન તમને જે તમારી જરૂરિયાત હોય એના જેવા તમને મળી રહેવા જોઈએ. બહુ વધારે હોય તો શું થાય, તો તમારે પછી એમાં મશીનિંગ કરવું પડે ને ઉપરની સાઇડથી, બંને સાઇડથી, બધી સાઇડથી. જે સાઇડથી વધારે હોય ત્યાં તમારે એમાં મશીનિંગ કરવું પડે. અને ડિફિકલ્ટ ટાસ્ક. પછી નેક્સ્ટ આવે, ઇફ હોલ ઇઝ રિક્વાયર્ડ ઇન કાસ્ટિંગ કોર ઇઝ યુઝ્ડ. જો એની અંદર એક જ મિનિટ, જો એની અંદર તમારે વચ્ચે હોલ રાખવાનો હોય, કોઈ કાસ્ટિંગ તમારે બનાવવું છે, કોઈ પાર્ટ તમે બનાવો છો એની અંદર તમારે વચ્ચે હોલ રાખવાનો છે, આવી રીતના કોઈ ઓબ્જેક્ટ જે છે એની વચ્ચે તમારે જે છે આવી રીતના હોલો રાખવાનો છે કે ત્યાં વચ્ચે કાસ્ટિંગ થવું જોઈએ નહીં, તો એના માટે તમે શું કરશો, તો એના માટે તમારે કોર જે છે ને એનો ઉપયોગ કરવો પડશે. અને એડજસ્ટમેન્ટ ઇન મોલ્ડ રિક્વાયર્ડ ફોર પ્લેસિંગ કોર એન્ડ એન્ડ થ્રુ વિચ યુ કેન મેક હોલ. એટલે કે જો એની અંદર ટૂંકમાં હોલ કરવો હોય તમારે આવી રીતના વચ્ચે સ્લોટ ખાલી રાખવો હોય, તો એના માટે શું કરવું પડે, વચ્ચે તમારે કોર મૂકવી પડશે. અને એ જે કોર જે છે ને એ કોર મૂકવાથી એ વચ્ચે હોલો રહેશે, પણ એના માટે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. કેની અંદર, તો કે આ જે કેવિટી જે છે આ વચ્ચેનો ટૂંકમાં ભાગ, ત્યાં તમારે એડજસ્ટમેન્ટ અથવા તો એ જે ખાંચો હશે મોલ્ડની અંદર કે જ્યાં તમે પેટર્ન મૂકશો એની વચ્ચે જ્યાં હોલ રાખો, હોલો કરવાનું છે, ત્યાં તમારે એક એવો કોર એટલે કે એક બીજા સિમેન્ટનો અને એવો બનેલો એક તમારે કોર મૂકવો પડશે. એ કોર જે છે ને એના માટે એડજસ્ટમેન્ટ ઇન મોલ્ડ રિક્વાયર્ડ ફોર પ્લેસિંગ કોર, એટલે એના માટે એની અંદર તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. અને એન્ડ ફોર ધેટ કોર પ્રિન્ટ ઇઝ યુઝડ ફોર પ્રોજેક્શન ઇન કોર પ્લેસિંગ. એટલે એ કોર પ્લેસ કરવા માટે જે પ્રોજેક્શન કે જે રિસેસ એરિયા તમારે જે બનાવવો પડે તેને કહેવામાં આવશે કોર પ્રિન્ટ. ઓકે, જે એરિયાની અંદર તમારે હોલ કરવાનો છે તે એરિયાની અંદર તમારે કોર મૂકવી પડશે. કોર એટલે એક પ્રકારનો એવો ભાગ, એમ પેટર્ન જેવો જ એક ભાગ હોય કે જે હે ને અંદર જ રહીએ, કાસ્ટિંગ થતું હોય ને તો પણ એ અંદર જ રહીએ જેથી કરીને ત્યાં હોલો રહીએ, એમ મટીરિયલ ત્યાં કાસ્ટ થાય નહીં. તો એના માટે તમારે એની અંદર એડજસ્ટમેન્ટ કરવાનું રહ્યું. કેની અંદર? આ પેટર્ન કાઢી લીધા પછી આ એરિયાની અંદર. તો ત્યાં તમે એડજસ્ટમેન્ટ કરશો તો એડજસ્ટમેન્ટ કરશો તો એના માટે તમે ત્યાં શું મૂકશો, તો કે એના માટે ત્યાં આવી રીતના તમે એવી રીતના સપોર્ટ જે કોર જે છે ને અહીંયા રહી જાય ને એના માટે તમે આવી રીતના આખો એરિયા એક જનરેટ કરશો. એટલે એ જે એરિયા તમે જે જનરેટ કરશો ને એને કહેવામાં આવે કોર પ્રિન્ટ. હવે કોર પ્રિન્ટ જે છે એટલે એ એરિયા છે, પછી એ એરિયાની અંદર આ કોરને તમે ત્યાં પ્લેસ કરી દેશો, કોરને તમે અહીંયા પ્લેસ કરી દેશો અને પછી તમે કાસ્ટ કરશો. આવી રીતના કાસ્ટિંગ થશે. આ કોર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે જ, એટલે આપણે એમાં સ્ટડી કરી જ લેશું. નેક્સ્ટ આપણે વાત કરી છે પાર્ટિંગ સરફેસ એન્ડ લાઈન ઇઝ એસ્ટાબ્લિશ બાય પેટર્ન ઇન મોલ્ડ. પાર્ટિંગ સરફેસ જે છે એ જનરેટ કરવામાં આવે છે પેટર્ન દ્વારા મોલ્ડની અંદર અહીં વચ્ચોવચ્ચ પાર્ટિંગ સરફેસ જનરેટ કરવામાં આવે જેથી કરીને પેટર્નના બે ભાગ થઈ જાય, એક ઉપરનો ને એક નીચેનો. બરાબર, પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એના પછી, તો કે સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ્સ આર ઓલસો એસ્ટાબ્લિશ્ડ બાય પેટર્ન ઇન મોલ્ડ. એની અંદર સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ્સ પણ એસ્ટાબ્લિશ કરવા પડે છે પેટર્નની અંદર. બરાબર, બાય પેટર્ન ઇન મોલ્ડ, મોલ્ડની અંદર પેટર્ન દ્વારા સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ્સ પણ એસ્ટાબ્લિશ થાય છે. નેક્સ્ટ આવે છે મિનિમમ ડિફેક્ટ. પેટર્નનું કામ શું છે? તો કે મિનિમમ ડિફેક્ટ જનરેટ કરવી. સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ જે છે ને એની અંદર એવું છે કે ભાઈ યુઝડ ફોર મેઝરમેન્ટ ઓફ કાસ્ટિંગ મશીનિંગ એન્ડ સરફેસ લોકેશન ટુ ઈચ અધર. એમ કે એ જે લોકેટિંગ પોઈન્ટ દ્વારા કાસ્ટિંગની અંદર કંઈ માપ સાઇઝ તમારે માપવા હોય, કંઈ મશીનિંગ માટેનો કેટલો એરિયા રહેશે એ તમારે માપવો હોય, સરફેસ જે છે સપાટી કેટલી રહેશે ઊંચી નીચી,
તો એનું તમારે લોકેશન માપવું હોય તો એ તમે લોકેટિંગ પોઈન્ટ્સ દ્વારા તમે માપી શકો. મિનિમમ ડિફેક્ટ્સ ઇન કાસ્ટિંગ ડિપેન્ડ્સ ઓન પેટર્ન. પેટર્ન દ્વારા જ એ નક્કી કરી શકાય કે આપણે આમાં મિનિમમ ડિફેક્ટ કઈ રીતના આવે એ આપણે ધ્યાન રાખીએ કઈ રીતે. પછી આવે છે નેક્સ્ટ, કોસ્ટ ઇઝ મિનિમાઇઝ્ડ. જો પેટર્ન વ્યવસ્થિત અને સારામાં સારી હોય અને યોગ્ય સિલેક્શન કરેલું હોય તો તમે કાસ્ટિંગની કોસ્ટ પણ મિનિમાઇઝ કરી શકો. બેટર સરફેસ ફિનિશ ઓન કાસ્ટિંગ એ પણ તમે પેટર્ન દ્વારા તમે નક્કી કરી શકો. તો આ બધા જે છે ને એ પેટર્નના કાર્યો છે, ફંક્શન્સ છે કે જે પેટર્નને ખાસ નિભાવવા જોઈએ. જ્યારે પેટર્ન બનાવતી વખતે આ બધી વસ્તુઓ જે છે ખાસ એ ફોલો કરતું હોવું જોઈએ. નેક્સ્ટ, અહીંયા હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું કે કઈ રીતના આમાં હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે છે, સોરી, હા આ જે છે ને એ ફાઇનલ પાર્ટ છે. જો બે ફાઇનલ પાર્ટ જે છે ને એના બે કટકા છે, એક આ અને એક આ. જો આ બે સામે સામે બે ફાઇનલ પાર્ટ છે. હવે આ સામે સામે બે પાર્ટ જે ફાઇનલ, સોરી આ પેટર્ન છે બે કટકામાં. હવે આ બંને પેટર્ન, આ જે પેટર્નના બંને સ્લોટ જે છે એ એક પેટર્ન જે છે એ એક મોલ્ડમાં બનાવવામાં આવે ને એક બીજા મોલ્ડમાં. પછી એ બંનેને જે છે એ ભાગને ભેગા કરી દેવામાં આવે. જો આ જે છે ને એ આપણે ડોવેલ પિનના પોઈન્ટ્સ છે અને આની અંદર અહીંયા સ્લોટ હશે, એ સ્લોટ આવી રીતના મળશે બધી ચારે ચાર. આ ચારે ચાર કે પાંચે પાંચ જેટલા, તો અહીંયા બધે એની પિન હોય આવી રીતના આગળ આમ નીકળેલી પિન હોય. એટલે કે જેથી કરીને પેટર્નની સામે પેટર્ન એક્ઝેક્ટ મેચ થાય એમ, આમ આગળ પાછળ થોડી ઘણી ખસે નહીં. પછી એની વચ્ચે જો તમારે હોલો રાખવાનું હોય, અહીંયા વચ્ચે તમારે હોલો રાખવાનું, તો એના માટે તમારે કોર મૂકવી પડશે. તો કોરના બે સ્લોટ છે, જો એક આ સાઈડની કોર અને એક સામેની સાઈડની કોર. પછી એના માટેના કોરના બોક્સિસ છે, જો આ બંને કોર બોક્સ છે. ઓકે, તો આ બધું તમે કોરના બોક્સ મૂક્યા, એની વચ્ચે કોર મૂકી અને પછી એની વચ્ચે તમે આ જે છે ને મેટલ તમે કે જે પીગળેલું હોય એ તમે એમાં રેડશો એટલે આવો પાર્ટ જનરેટ થશે. પછી એની વચ્ચેથી આ કોર જે છે ને એ તો તમે દબાણ દ્વારા કે થોડું ઘણું પ્રેસ કરો ને એટલે એ નીકળી જાય. તો ધીસ ઇઝ ફાઇનલ પાર્ટ, ધીસ ઇઝ બોથ સાઈડ ઓફ કોર એન્ડ ધીસ ઇઝ બોથ સાઈડ કોર બોક્સ. ના સમજાણું એવું કાંઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એવું હોય તો કહેજો મને. ઓકે, નેક્સ્ટ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે, એ છે ટાઈપ્સ ઓફ પેટર્ન. હવે આપણે ટાઈપ્સ ઓફ પેટર્ન વિશે ડિસ્કશન કરવાનું છે. ટાઈપ્સ ઓફ પેટર્નની અંદર આપણે જનરલી જોઈએ ને તો ડિઝાઇન ઓફ કાસ્ટિંગ, કોમ્પ્લેક્સિટી ઓફ શેપ, બરાબર, એ બધી જ વસ્તુઓ ટાઈપ્સ ઓફ પેટર્ન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે ધ ટાઈપ્સ ઓફ પેટર્ન યુઝડ ડિપેન્ડ્સ અપોન ધ ડિઝાઇન ઓફ કાસ્ટિંગ, કોમ્પ્લેક્સિટી ઓફ શેપ, ધ નંબર ઓફ કાસ્ટિંગ રિક્વાયર્ડ, મોલ્ડિંગ પ્રોસેસ, સરફેસ ફિનિશ એન્ડ એક્યુરસી. આ બધી જ વસ્તુઓ ટાઈપ્સ ઓફ પેટર્ન ઉપર ડિપેન્ડ કરે છે. કોમ્પ્લેક્સિટી ઓફ શેપ એટલે આકારની અંદર જે કાંઈ પણ આપણે આકાર ટૂંકમાં થોડો કોમ્પ્લેક્સ હોય એમ, જટિલ હોય. ધ નંબર ઓફ કાસ્ટિંગ રિક્વાયર્ડ, કેટલા કાસ્ટિંગ કરવાના છે. પછી મોલ્ડિંગની પ્રોસેસ કઈ છે, મોલ્ડિંગ કઈ રીતે છે એમ. પછી સરફેસ ફિનિશ કેવી જોઈએ છે, એક્યુરસી કેવી જોઈએ છે. તો આ બધી વસ્તુઓ ટાઈપ્સ ઓફ પેટર્ન ઉપર ડિપેન્ડ કરશે. જનરલી જોઈએ તો એઝ પર યોર બુક 12 ટાઈપ્સ ઇન ટાઈપ્સ ઓફ પેટર્ન. તો આપણે એ બધા પેટર્નના ટાઈપ્સ જે છે એ એક પછી એક આપણે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે સોલિડ ઓરસે સિંગલ પીસ પેટર્ન. સોલિડ ઓરસે સિંગલ પીસ પેટર્ન, તો આની અંદર શું હોય, તો કે આની અંદર એક આખે આખો એક જ મટીરિયલમાંથી બનેલો આખે આખો આવી રીતના એક સોલિડ પાર્ટ હોય છે કે જે પેટર્ન તરીકે કામ કરે છે આખે આખો, બરાબર. અને આની અંદર એક પ્રકારના જોઈન્ટ્સ ન હોય એમ, કે સપોઝ કે અહીંયા જોઈન્ટ્સ છે કે, તો એવો એક પ્રકારના જોઈન્ટ્સ હોય નહીં. આખે આખો સોલિડ એક જ સાથે બનાવેલો એક આખો પાર્ટ હોય છે, વિધાઉટ કેવિટી હોય છે, બરાબર. અને આની અંદર એક ડ્રેક કે ડ્રોપ કહેવાય કે બે કે પાર્ટ હોય નહીં. ઇન ધીસ ટાઈપ ધ ગેટિંગ સિસ્ટમ રનર એન્ડ રાઇઝર વિલ બી મેડ મેન્યુઅલ. આની અંદર રનર રાઇઝર આ બધી વસ્તુઓ જે છે ને એ મેન્યુઅલી બનાવવામાં આવે છે.
અને ધેરફોર ઇટ ઇઝ અ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ સિંગલ પીસ પેટર્ન ઇઝ જનરલી યુઝડ ફોર લાર્જ કાસ્ટિંગ ઓફ સિમ્પલ શેપ એક્ઝામ્પલ સ્ટફિંગ બોક્સ ઓફ સ્ટીમ એન્જિન એન્ડ ગ્લેન. તો આ જે છે એ ખાસ કરીને એવા પાર્ટ બનાવવા માટે વપરાય છે કે જે એક જ સાથે વિધાઉટ જોઈન્ટ જે પાર્ટ્સ બનતા હોય ને એવા, જેમ કે સ્ટીમ એન્જિનના સ્ટફિંગ બોક્સ, પછી ગ્લેન્ડ છે, ગ્લેન્ડ જે છે એ પણ આવી રીતના બે એન્જિન જે છે એન્જિનના શાફ્ટને જોડવા માટે વચ્ચે વપરાતું એક કપલર જેવું છે. તો ઇટ્સ અ જનરલ ટાઈપ ઓફ સ્ટફિંગ બોક્સ ગ્લેન્ડ. અને વેર ઇટ્સ યુઝ ગ્લેન્ડ, સો ગ્લેન્ડ ઇઝ યુઝડ ટુ સીલ અ રોટેટિંગ ઓર રેસિપ્રોકેટિંગ શાફ્ટ અગેન્સ્ટ અ ફ્લુઇડ. ફ્લુઇડની સામે જે રોટેટિંગ અથવા રેસિપ્રોકેટિંગ શાફ્ટ હોય એને સીલ કરવા માટે ફ્લુઇડ ટૂંકમાં એની અંદર ન એન્ટર થાય ને એના માટે ગ્લેન્ડ જે છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ જે છે એ છે સોલિડ ઓર છે સિંગલ પીસ પેટર્ન. તો સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન ઇઝ મેડ અપ વિથ જોઈન્ટ્સ ધ મોલ્ડ મેડ અપ વિધાઉટ જોઈન્ટ સોરી વિધાઉટ જોઈન્ટ્સ ધ મોલ્ડ કેવિટી ઓફ ધીસ પેટર્ન ઇઝ આઈધર ઇન ડ્રેગ ઓર ઇન ડ્રોપ ડ્રોપ એમ ગમે એક સાઈડ હોય છે એમ કા ડ્રેગ કા ડ્રોપ. આ ડ્રેગ અને ડ્રોપ શું છે ને એ ભાઈ આપે આવી જશે, હમણાં જ આવી જશે. ઓકે, અને ગેટિંગ સિસ્ટમ, રનર્સ એન્ડ રાઇઝર્સ આ બધી વસ્તુઓ મેન્યુઅલી આમાં બનાવવામાં આવે જ્યારે આ પ્રકારની તમારે સિંગલ પીસ પેટર્નનો તમે યુઝ કરો ને ત્યારે. નેક્સ્ટ ઇઝ ટુ પીસ ઓર સે સ્પ્લિટ પેટર્ન. તો ટુ પીસ ઓર સે સ્પ્લિટ પેટર્નની અંદર તમારે શું આવશે, તો કે ભાઈ બે પીસીસ આવશે, બે કટકા આવશે પેટર્નના, એક જે છે આ ઉપરનો કટકો અને એક જે છે આ નીચેનો કટકો, આવી રીતના બે કટકા આવે. એક જ પેટર્ન હોય પણ એના બે આવી રીતના કટકા આવે. અને તમારે કાસ્ટિંગ કેવું કરવાનું છે કે આખે આખું આવી રીતનું માખું આ કાસ્ટિંગ કરવાનું છે, પણ એના બે જ એક્ઝેક્ટ બે કટકા હોય છે, આ પાર્ટિંગ લાઈન કહેવાય આમ જોઈએ તો. મેની પેટર્ન્સ કેન નોટ બી મેડ ઇન અ સિંગલ પીસ બીકોઝ ઓફ ડિફિકલ્ટ એન્કાઉન્ટર્ડ ઇન મોલ્ડિંગ ઓપરેશન્સ. વિધાઉટ ડ્રોઈંગ વિથ ડ્રોઈંગ ધ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડ. સપોઝ અ સ્ફેરિકલ પેટર્ન ઇઝ ટુ બી મેડ. સ્ફેરિકલ પેટર્ન જો છે તમારે બનાવ્યું હોય તો ઇટ કેન નોટ બી ડન ઇન અ સિંગલ પીસ પેટર્ન. તો સ્પેરિકલ પેટર્ન જે છે એ ક્યારે સિંગલ પીસમાં બની શકશે નહીં, બહુ જ હાર્ડ પડે, ડિફિકલ્ટ બને આમ તો બની જ ન શકે સ્ફેરિકલ પેટર્ન. સો ઇટ કેન બી મેડ બાય ધીસ ટુ પીસ પેટર્ન. ઇફ ધ પેટર્ન ઇઝ ઇન્સર્ટેડ ઇન અ કોપ ઓર અ ડ્રેગ વાઇલ વિથડ્રોઈંગ ઇટ ધ કેવિટી વિલ બીકમ સેમી સ્ફિયર. આમાંથી અડધા ભાગની જે કંઈ પણ હોય ને એવી કેવિટી જે છે ને ગમે એક સાઈડ જે છે એ કોપમાં અને એક સાઈડ જે છે એ ડ્રેગમાં જનરેટ થશે. અને આના દ્વારા સચ ઓબ્જેક્ટ્સ કેન બી કાસ્ટેડ વિથ સ્પ્લિટ પેટર્ન ઓનલી. અને આ પ્રકારના પેટર્ન જે છે ને જનરલી સ્પ્લિટ પેટર્ન દ્વારા જે છે ને કાસ્ટ કરવામાં આવે કે જેની અંદર આવી રીતના સ્ફેરિકલ કોઈ હોય અથવા તો કોઈ સાઈડની અંદર કોઈ હોલો શેપવાળું આવી રીતનું આપણે સોરી રાઉન્ડેડ ફોર્મ ટાઈપનું કંઈ હોય તો એ બધી વસ્તુઓ જે છે ને એને આવી રીતના બે પાર્ટમાં જનરેટ કરી અને સ્પ્લિટ પેટર્ન તરીકે જ બનાવી અને પછી એના દ્વારા કાસ્ટ કરવામાં આવે છે. સ્પ્લિટ પેટર્ન આર બેઝિકલી મેડ ઇન ટુ પાર્ટ્સ ધેટ વન પાર્ટ મે પ્રોડ્યુસ ધ લોઅર પાર્ટ ઓફ કમ્પોનેન્ટ એન્ડ ધ અડપ વિલ બી અપર પાર્ટ ઓફ કમ્પોનેન્ટ. એક જે છે એ ઉપરનો પાર્ટ જે છે અને એક જે છે એ નીચેનો પાર્ટ છે. ધીસ આર હેલ્ડ ઇન ધેર પ્રોપર રિલેટિવ પોઝિશન્સ બાય મીન્સ ઓફ ડોબલ પિન્સ. હિયર ઇઝ ધ ડોબલ પિન્સ દ્વારા જે છે એને એક્ઝેક્ટ જે છે એને તમે સેટ કરી શકો. આમ જો એટલે આમ કહેવાનો અર્થ એ છે કે સપોઝ કે માની લો કે જો આ ડોબલ પિન ન હોય અને આ બે પેટર્ન એક જ પેટર્નના બે કટકા છે એક ઉપરનો અને નીચેનો અને તમે જ્યારે અમે નામ રાખીએ અને પછી એને મોલ્ડની અંદર આ બીબાની અંદર આવી રીતના રાખીએ અને અહીંયા તમે આવી રીતના રાખો તો એ આમ આમ અહીંયા આમ ખસી શકે ને આમ અહીંયા આમ આવી રીતના અહીંયા આવી શકે એમ અહીંયા થોડોક ગેપ રહીએ એમ અહીંયા થોડોક જો આ ગેપ રહ્યો તો આ જે ગેપ ન રહીએ ને એના માટે ડોવેલ પિન એની અંદર બનાવવામાં આવે. ડોવેલ પિન જે છે ને આમ સામે સામે આમ એન્ટર થઈ જાય. મેં હમણાં તમને ઓલા ફિઝિકલ તમને એક ઓલો એનિમેટેડ હમણાં પેટર્ન બતાવી હતી ને એમાં તમને મેં કીધું હતું કે આવી રીતના જો સામે સામે ડોવેલ પિન હોય અને એક નીચેની સાઈડમાં હોલ હોય ઉપરની સાઈડમાં પિન હોય એવી રીતના.
Sometimes it is necessary to construct three or more parts of pattern instead of two for complicated casting. ઘણી વખત જે છે ને more than two એમ એટલે કે three pieces પણ બનાવવામાં આવે જ્યારે કાસ્ટિંગ જે છે એ વધારે જટિલ હોય, લાંબુ હોય, એક સાથે કાસ્ટ કરવું બહુ જ મુશ્કેલ હોય ત્યારે. The component like a spindle, steam valve body, water valve, small pulleys, all are manufactured or casted by this split pattern. બરાબર આ બધી વસ્તુઓ જે છે એ સ્પ્લિટ પેટર્ન દ્વારા જે છે એ બનાવવામાં આવે છે. ફોર અલાઇમેન્ટ કંટ્રોલિંગ ડોવેલ પિન ઇઝ યુઝ્ડ એન્ડ એક્ઝામ્પલ્સ આર સ્પિન્ડલ, સ્ટીમ વાલ બોડી, વોટર વાલ, સ્મોલ પુલીસ. હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો આવી રીતનું છે એમ તો કે ભાઈ ઉપરનો ભાગ જે છે એને કોપ કહેવામાં આવે, નીચેનો ભાગ હોય ને એને ડ્રેક કહેવામાં આવે અને વચ્ચે જે છે તમારી ડોવેલ પિન આવશે, એક અહીંયા અને એક અહીંયા, અને અહીંયા એના માટેના હોલ હોય, આની અંદર નથી પણ અહીંયા હોલ હોય બે, એટલે આ પિન જે છે ને સીધે સીધી આમાં એન્ટર થઈ જાય એટલે આ પાર્ટ જે છે ને એ આ સાઈડમાં કે આમ પાછળની સાઈડમાં ટૂંકમાં આમ ખસે નહીં, એમ બંને પાર્ટ એક્ઝેક્ટ એક્ઝેક્ટ ક્લિયરલી જોઈન્ટ થાય એમ તો જ એ વ્યવસ્થિત પેટર્ન બને ને. અત્યારે તો આમાં એરર આવી શકે તો એના માટે જે છે એ ડોવેલ પિન ન આપવામાં આવે. અને હિયર આર ધી એક્ઝામ્પલ્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ મલ્ટી પીસ પેટર્ન. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ જેટલા કેટલાક પાર્ટ્સ એવા હોય એમ કે જે થોડાક અલગ અલગ અનઇવન શેપ્સના હોય, કોમ્પ્લેક્સ શેપ્સના હોય કે જે ટુ પીસ દ્વારા ન બની શકે તો એને મલ્ટી પીસ પેટર્ન દ્વારા પણ તમે બનાવી શકો. મોર ધેન ટુ પાર્ટ્સ આર યુઝડ કોલ્ડ મલ્ટી પીસ પેટર્ન. અંડર ધીસ પેટર્ન કમ્પોનેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન થ્રી ઓર ફોર પાર્ટ્સ. This process is somewhat complicated than two parts because mold is prepared in two or more boxes. And કે આની અંદર જે મોલ્ડ હોય ની ટુ અથવા તો મોર બોક્સિસ ની અંદર તમારે આખો મોલ્ડ તૈયાર કરવું પડે એટલે આ થોડો કોમ્પ્લિકેટેડ અને વધારે સમય લે એવી રીતનો આખો પેટર્ન છે. પણ આ જે છે એ પેટર્ન બની જાય તો આવી રીતનો એનો લુક અને શેપ આવે. તો આ જે કોપ છે અને આ ડ્રેક છે, બરાબર ઉપરનો ભાગ હોય એને હંમેશા કોપ કહેવાય, નીચેનો ભાગ હોય એને ડ્રેક કહેવાય. આ જે છે એ મોલ્ડિંગ સેન્ડ છે એટલે કે જ્યાં રેતી ભરવામાં આવે એટલે રેતી ભરે અને વચ્ચે અહીંયા પેટર્ન મૂકવામાં આવે. મોલ્ડિંગ સેન્ડ શું છે એમાં ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આપણે મોલ્ડિંગ સેન્ડ પણ આપણે સ્ટડી કરવામાં આગળ આવશે, સેન્ડના ટાઈપ્સ આવશે, બધી વસ્તુ આવશે. કોપ અને આ ડ્રેક આ બંને જે છે એવી રીતના બોક્સ હોય. અને થ્રી પીસ પેટર્નની અંદર જે વચ્ચેનો જે મિડલ પાર્ટ હોય જે મોલ્ડનો તેને કહેવામાં આવે છે ખાસ ચીક. અને આ ચીક જે છે ને મોસ્ટ ટાઈમ બી છે, ઘણી બધી વખત તો તમને વાઇવામાં પણ આ પૂછી શકે, ખાસ કરીને ઇન્ટરવ્યુમાં કે એમાં પણ. અને પ્લસ જે છે ને એક આઈએમપી વર્ડ છે, ઘણી બધી જગ્યાએ એમસીક્યુઝમાં પણ આ પૂછાય એવું છે તો આપણે ખાસ નોટ ડાઉન કરી રાખીએ. તો થ્રી પીસ પેટર્ન એન્ડ કોમ્પ્લેક્સ વર્ક માટે જે છે આ ખાસ મલ્ટી પીસ પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ મેચ પ્લેટ પેટર્ન. મેચ પ્લેટ પેટર્ન જે છે ને એની અંદર આપણે હમણાં જ જે સ્પ્લિટ પેટર્નમાં જોયું હતું ટુ પીસ પેટર્નમાં એવી જ રીતનું, પણ હિયર ઇઝ ધ ફોર લાર્જ નંબર ઓફ પેટર્ન ઓર લાર્જ નંબર ઓફ કમ્પોનન્ટ્સ યુ હેવ ટુ મેક વિથ વન પેટર્ન ઓર સે વન પેટર્ન સેટ આખા. This pattern is used for small components which require better accuracy and in large quantity and also make production process fast. Cop and drape part of pattern are mounted along with the gating system on opposite side. Cop and drape part are mounted on the along the gating system. આ કે ગેટિંગ સિસ્ટમ છે વચ્ચે, એટલે જો આ રનર છે અને આ સાઈડ રાઇઝર હોય તો જે અહીં સાઈડમાં જ રાઇઝર હોય એમ તો જો કે આ સાઈડ રાઇઝર હોય, રનર છે ને અહીં ઉપર રાઇઝર હોય, સોરી ઉપર રાઇઝર હોય તો અહીંથી મેટલ પોર કરે ને એટલે આ રનર થ્રુ ગેટ દ્વારા આ બંને આ પાર્ટની અંદર છે ને આવી રીતના આખા કમા ફેલાય અહીંયા સુધી, બરાબર. અહીંયા જે છે ને એનું આઉટર હોય, બરાબર, કે જે અહીં રાખેલું હોય છે તો એના દ્વારા જે છે એ બહાર નીકળી જશે, બરાબર. એક જ મિનિટ, ચાલો 1 મિનિટ,
ઓકે સો એટલે કે જો અહીંયા જે રનર હોય ને રનર રનર ની ઉપર સ્પ્રુ હોય સ્પ્રુ SPRU ને E સ્પ્રુ હોય સ્પ્રુ ની ઉપર પોરિંગ નો આખો કપ હોય એમાંથી મેટલ અંદર જે પોર કરવામાં આવે રેડવામાં આવે બરાબર અને આ સાઈડ જે છે ને રાઈઝર હોય RISER રાઈઝર રાઈઝર જ્યારે જ્યારે મેટલ જે છે ને પીગળેલી મેટલ આખા પેટર્ન ની અંદર હોય જાય પછી અહીંથી જ્યારે બહાર નીકળશે ને અહીંયા ત્યારે અહીં રાઈઝર ની ઉપર અહીં છલકાશે ટૂંકમાં બહાર નીકળશે ને મેટલ જે ઓગળે પીગળેલી હશે તો એ પીગળેલી મેટલ અહીં બહાર નીકળે ને એટલે ત્યારે સમજી લેવાનું કે આખે આખું પેટર્ન જે છે એ મેલ્ટેડ મેટલ થી એટલે કે પીગળેલી ધાતુ વડે ભરાઈ ગયેલું છે. તો આવી રીતના આ પેટર્ન ની અંદર જે છે મેટલ જે છે એ પોર કરવામાં આવે છે અને આ જે છે એ રનર છે. તો નાવ મોર ધેન વન પ્લેટ ઇઝ ઓલ્સો અટેચ ઓન વુડન પ્લેટ. આ જે છે આખી વુડન પ્લેટ હોય છે વચ્ચેની સાઈડમાં. ધીસ ઇઝ નોન એઝ અ મેચ પ્લેટ પેટર્ન યુઝડ ઇન મશીન મોલ્ડિંગ. ઇટ્સ ઇકોનોમિક એન્ડ ફાસ્ટ. મેચ પ્લેટ કેન બી મેન્યુફેક્ચર ફ્રોમ વુડ સ્ટીલ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ. આ બધા મટીરિયલમાંથી જે છે એ મેચ પ્લેટ પેટર્ન જે છે એ બનાવવામાં આવે છે. અને અહીંયા એક એનિમેટેડ વ્યૂ પણ તમને બતાવેલો છે કે આવી રીતના આખો મેચ પ્લેટ પેટર્ન હોય. આ ઉપરનો ભાગ આ નીચેનો ભાગ અને આ વચ્ચે આખે આખું વુડન પ્લેટ બરાબર. પછી અહીંયા રનર હોય પછી અહીં ઉપર અહીંયા સ્ક્રુ હોય એની ઉપર પોરિંગ કપ હોય અને આ સાઈડ ડ્રાઈઝર હોય. તો આ એક એનિમેટેડ વ્યૂ જે છે આખો છે. તો અને અહીંયા એક એક્ઝામ્પલ પણ છે બીજું આવી રીતે કે જ્યારે એક સાથે માસ પ્રોડક્શન તમારે કરવાના હોય બરાબર છે. આ એક આ બે આ ત્રણ પછી આ ચાર પાંચ છ. તો આવી રીતના જ્યારે એક સાથે માસ પ્રોડક્શન તમારે કરવાના હોય ત્યારે આવી રીતના તમે મેચ પ્લેટ પેટર્નનો ઉપયોગ કરી એક સાથે વધારે મટીરિયલ કમ્પોનેન્ટ જે છે એને તમે તૈયાર કરી શકો. સો ઓકે ગાઈઝ, અત્યાર માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન ઇન ધ કોમેન્ટ બોક્સ.